નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું ખ્યાતિ. વાત બનાસકાંઠાની કે જ્યાં મે મહિનામાં ફરી તીડ ત્રાટકવાની દહેશત ફેલાઈ છે. ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યો બનાસકાંઠા પહોંચ્યા છે અને તીડ ત્રાટકવાની સંભાવનાને પગલે કેન્દ્રીય ટીમ પહોંચી ચૂકી છે. તીડ આક્રમણની સંભાવના અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. જિલ્લાના ઉચ્ચ અધિકારી અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે. મે મહિનામાં ફરી એકવાર તીડનું આક્રમણ થઈ શકે છે. મે મહિનામાં તીડને ત્રાટકવાની દહેશતના પગલે કેન્દ્રીય ટીમ પહોંચી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યો બનાસકાંઠા પહોંચ્યા છે. મે મહિનામાં ફરી તીડ ત્રાટકવાની દહેશત છે. અલ્કેશ જોડાયા છે. અલ્કેશ, જણાવશો, ટીમના 11 સભ્યો પહોંચી ચૂક્યા છે બનાસકાંઠા, કઈ રીતે હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, અગમચેતીના કઈ રીતે પગલાં ભરાય છે? એફએઓ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મે મહિનાની અંદર બનાસકાંઠા અને રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં તીડ છે તે તીડ આક્રમણ કરી શકે છે. બનાસકાંઠામાં જે એક મહિના પહેલા જે તીડોની સંખ્યા હતી તેના કરતા ખૂબ જ મોટા પ્રમાણમાં આ તીડોનું ઝુંડ છે તે આવી શકે છે. 50 કિલોમીટર લંબાઈ તેમજ 30 કિલોમીટર પહોળાઈ વાળું આ ઝુંડ છે તીડોનું, તે બનાસકાંઠામાં તાટકે તેની સંભાવનાને લઈને ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યો છે તે પાલનપુર પહોંચી ચૂક્યા છે. આ તમામ સભ્યો છે તે તીડ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, ખેડૂતો સાથે ચર્ચા કરશે અને અગમચેતીના શું પગલાં ભરવાના થાય છે તે માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને કાર્યવાહી કરશે. હાલ તો આ ટીમની સાથે બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગ સિવાયના ઉચ્ચ અધિકારીઓ છે તેમ તેમની સાથે પહોંચ્યા છે અને આ તમામ જે લોકો છે તે ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં જશે અને ખેતીવાડી અધિકારી તેમજ અન્ય ખેડૂતો સાથે તેના સાથે ચર્ચા વિચારણા કરશે. આભાર આપનો તમામ માહિતી બદલ. બનાસકાંઠામાં 11 અધિકારીઓની ટીમ પહોંચી ચૂકી છે. હાલમાં તપાસ કરવામાં આવશે. મે મહિનામાં ફરી તીડ ત્રાટકવાની દહેશતના પગલે પહેલાથી જ અગમચેતીના પગલાં ભરાશે. ચોવીસ ફેબ્રુઆરીના રોજ લેવાનાર સીબીએસઈની પરીક્ષાનો મામલો જ્યાં પરીક્ષાર્થીઓને ન રોકવા આદેશ કરાયો છે. ચીફ સેક્રેટરી પોલીસ તેમજ શિક્ષણ વિભાગના આદેશ કર્યો. પોલીસ વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધશે. વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ મોદી ટ્રમ્પના અમદાવાદમાં રોડ શો યોજાવાનો છે, ત્યારે એક તરફ લોખંડી બંદોબસ્ત હશે તો બીજી તરફ પરીક્ષા પણ હશે. મહત્વપૂર્ણ છે, 24 ફેબ્રુઆરીના રોજ લેવાનાર સીબીએસઈ બોર્ડની પરીક્ષા મામલો. 24 ફેબ્રુઆરીએ મોદી ટ્રમ્પના અમદાવાદમાં રોડ શો યોજાશે. ચીફ સેક્રેટરીએ પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કર્યો. પોલીસ શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધશે. સંવાદદાતા અતુલ જોડાય છે અમારી સાથે. અતુલ, એક બાજુ ટ્રમ્પનું આગમન, બીજી બાજુ સીબીએસઈ બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. 24 ફેબ્રુઆરીના રોજ કઈ રીતે બંને જગ્યા પર વ્યવસ્થા ગોઠવવામાં આવશે? જી બિલકુલ, જે રીતે 24મી તારીખે ટ્રમ્પનું આગમન થઈ રહ્યું છે અમદાવાદની અંદર, તેમનો રોડ શો યોજાશે જેને લઈને કિલ્લેબંધી જેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અમદાવાદના જે વિસ્તારમાં રોડ શો થવાનો છે ત્યાં થઈ ચૂકી છે. ત્યારે 24મી તારીખે જે સીબીએસઈ ધોરણ 12ના અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તેમની સવારે 10:30 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી પરીક્ષાનો તેમનો સમય છે. હવે સીબીએસઈ બોર્ડની પરીક્ષા હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ સમયસર ન પહોંચી શકે તેવા પ્રકારની વાલીઓને અને સંચાલકોને સાથે પરીક્ષાર્થીઓને ક્યાંક ને ક્યાંક ડર હતો, જેને લઈને તેઓએ ચીફ સેક્રેટરી, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે પોલીસ કમિશનર તેમજ સીબીએસઈ બોર્ડને પત્ર લખ્યો હતો, જેના જવાબની અંદર ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો છે જે મુજબ પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીને ન રોકવામાં આવે, તેને તમામ માર્ગ આપવામાં આવે તેવા પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ વિભાગને કહેવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધીને વિદ્યાર્થીને પરીક્ષામાં જતા પહેલા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી તકેદારી રાખવા માટેનો ચીફ સેક્રેટરીએ આદેશ કર્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. પોલીસ શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધવામાં આવશે અને બંને સાઈડ એટલે કે ટ્રમ્પના આગમનને લઈને રોડ શો યોજાવાનો છે, કિલ્લેબંધી થઈ જશે, ચુસ્ત બંદોબસ્ત હશે, તે વચ્ચે પણ વિદ્યાર્થીઓની પરીક્ષાને કોઈ અગવડ ન થાય તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે.